તો કેદારનાથથી કૃપાથી મોટી દુર્ઘટના ટળી છે. કેદારનાથ ધામમાં મોટી દુર્ઘટના ટળી છે. હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટર ગોળ ગોળ ફરવા લાગ્યું હતું. પાયલોટની કાબેલિયતથી સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. તો કેદારનાથની કૃપાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે. કેદારનાથ ધામમાં મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનું સામે આવ્યું છે. હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટર ગોળ ગોળ ફરવા લાગ્યું હતું ત્યારે પાયલોટની કાબેલિયતના કારણે સુરક્ષિત લેન્ડિંગ થયું છે. કેદારનાથ ધામમાં મોટી દુર્ઘટના સર્જાવાની હતી. તે દુર્ઘટના હવે ટળી ગઈ છે. હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. હેલિકોપ્ટર ગોળ ગોળ ફરવા લાગ્યું હતું ત્યારે પાયલોટની કાબેલિયતથી સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. તો કેદારનાથની કૃપાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનું સામે આવ્યું છે. કેદારનાથથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જ્યાં કેદારનાથ ધામમાં મોટી દુર્ઘટના સર્જાવાની હતી તે મોટી દુર્ઘટના હાલ ટળી ગઈ છે. કારણ કે હેલિકોપ્ટર ગોળ ગોળ ફરવા લાગ્યું હતું. હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. પાયલોટની કાબેલિયતના કારણે સુરક્ષિત લેન્ડિંગ થયું છે. કેદારનાથની કૃપાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. હેલિકોપ્ટર ગોળ ગોળ ફરવા લાગ્યું હતું ત્યારે પાયલોટની કાબેલિયતથી સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આપણે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે હેલિકોપ્ટર કઈ રીતે ગોળ ગોળ ફરી રહ્યું છે ત્યારે પાયલોટની સૂઝબૂઝના કારણે આ હેલિકોપ્ટરનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. તો કેદારનાથથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે હેલિકોપ્ટર ગોળ ગોળ ફરતું નીચે પડ્યું છે. તો પાયલોટની કાબેલિયતના કારણે આ પ્રકારે સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. તો હેલિકોપ્ટર ગોળ ગોળ ફરવા લાગ્યું હતું ત્યારે પાયલોટની સૂઝબૂઝના કારણે એનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે.